मित्रों सहजानंद ग्लोबल स्कूल वती आजना शैक्षणिक विडियो में आप सौनु हार्दिक स्वागत है। आज आप विषय आसपास जेमा एकम 19 के जेनु नाम है बीज कहे छे खेडूतनी वार्ता, तेना विषे आप अभ्यास कर रहा है। विद्यार्थी मित्रों भाग एक में जे अभ्यास कर गया है तेनु थोड़ू आप पुनरावर्तन कर लीशु। तो विद्यार्थी मित्रों बीज में अंकुर फूटी और छोड़ बनत हो आज छोड़ है ये वनस्पति है। त्रण प्रकार में आप वेची सके छोड़ स्रोप और वृक्ष। विद्यार्थी मित्रों सामान्य रीते वनस्पति फल में बीज हो बीज वाँचवा शूँ थे नवो छोड़ उत्पन्न होता हो तो अँ य एक बीजे पोता वार्ता कही है कि बीज कहे खेडूतनी वार्ता। बीजे पोता खेडूतनी वार्ता कही है जेमा एक बाजरी नानकड़ू बीज है। 1940 बात है विद्यार्थी मित्रों कि घणा वर्षों पहला ईस्वीसन 1940 में एमने शूँ तो कि लाकड़ा सुंदर पेटी में राखवामां आव्युं छे अने कहे छे कि मारे तमने मारी वार्ता कहेवी छे अने जो आजे हूँ नहीं कही शकूँ तो पछी क्यारेय नहीं कही शकूँ। तो तेना जे खेडूत छे दामजीभाई अने तेमना परिवार तेनो जन्म गुजरातना वानगाममां थयो छे जेना विशे आपणे परिचय मेळ्यो हतो। अहींया तमे जुओ छो कि बाजरीना जे बीज छे बाजरीना बीजने लाकड़ानी पेटीमां मूकवामां आवे छे अने तेमां लीमड़ाना पान पण नाखवामां आवे छे कि जेथी तेनो सारी रीते संग्रह थई शके। ते समयमां दामजीभाई तेना पितराय भाईओ साथे रहेता हता अने ते परिवार पण केवो खूब ज मोटो हतो तेना विशे आपणे विस्तृतमां अभ्यास करी गया। विद्यार्थी मित्रों ते समयना लोको शुं करता हता तो एकबीजा साथे सात सहकारथी मळता हता अने सात सहकारनी रीते काम करता हता साथे साथे उत्सव पण उजवता हता। ते समय आपणे जे उद्यू बनावे छे उद्या विशे वात करी हती कि माटीना माटलामां लीला शाकभाजी शियाळामां ताजा शाकभाजीमां मसाला भरी अने तेने माटलामां भरवामां आवतुं हतुं अने माटलाने चुस्त रीते बंद करी अने त्यारबाद कोळसामां અંગારામાં માટલાને ઊંધું મૂકીને પકવવામાં આવતું હતું અને એમાં પાછા મકાઈના રોટલા છે અહીંયા વાત કરી છે કે ઉબાડિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલ બાજરીના રોટલા ખાવામાં પણ કેવો અદ્ભુત સ્વાદ હતો। તેની જોડે માખણ ઘી અને છાશની પણ વાત કરવામાં આવી હતી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખેડૂતો ઋતુ પ્રમાણે અલગ અલગ પાક પકવતા હોય છે તેના વિશે વાત કરી હતી। ત્યારબાદ આપણે બીજની ઓળખતા હતા કે આ છે મકાઈનું બીજ, રાયના બીજ, ઘઉંના બીજ અને બાજરીના બીજ। ત્યારબાદ આપણે સમય બદલાયો તેના વિશે વાત કરી। ધીરે ધીરે સમય બદલાયો, સમય બદલાની સાથે અમુક જગ્યાએ ગામમાં બદલાવ પણ આવ્યા અને નહેર દ્વારા પાણી આવી ગયું। ખૂબ દૂર એવું નદી ઉપર બંધ બાંધીને પણ પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું હતું। વીજળી પાડો, સ્વિચ, વીજળી પણ આવી ગઈ, સ્વિચ પાડો એટલે અજવાળું જ અજવાળું। એટલે કે ધીરે ધીરે જેમ જેમ સમયમાં પરિવર્તન થતું ગયું તેમ તેમ શું થયું તો કે પરિવર્તન આવી ગયું। હવે હસમુખભાઈ શું કરે છે કે હસમુખભાઈ એમ વિચારે છે કે અમે ખેતરમાં એ જ અનાજ ઉગાડીએ કે જેના અમને બજારમાં ભાવ સારા મળે છે। તો આનાથી શું થયું હતું કે ખેતીમાં થતા નફાથી એમનું જીવનધોરણ સુધરે છે અને ધીમે ધીમે તેમની પ્રગતિ તરફ આગળ વધે છે। પરંતુ આ જે લાકડાની પેટીમાં જે બીજ પડ્યા છે એ ભૂલાઈને પડેલા બીજને શંકા હતી કે શું આ પ્રગતિ છે? અમે વિચારતા જ રહી ગયા, આ કેવી પ્રગતિ? અમને અને બળદોને સામ નકામા કરી દીધા। હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે અમારી કોઈ જરૂર નથી, સાથે ખેતરના કામ કરતા લોકો પણ બેરોજગાર થયા। આના વિશે આપણે વાત કરી હતી અને છેલ્લે આપણે આ મુદ્દાની ચર્ચા કરી હતી કે તમે તમારા ગામ કે વિસ્તારની કેવી પ્રગતિ ઈચ્છો છો। હવે વિદ્યાર્થી મિત્રો આજના ભાગ બેમાં આપણે આગળ ચર્ચા કરીશું કે વધુ અને વધુ ખર્ચાઓ। જેમ જેમ સમયમાં પરિવર્તન આવતું ગયું એમ વધુ ને વધુ ખર્ચાઓ થતા રહે છે વિદ્યાર્થી મિત્રો। તો તેના વિશે આપણે વાત કરીએ છીએ તો કે છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવ્યા હતા। શું કહે છે કે છેલ્લા 20 વર્ષમાં તો ઘણા બધા બદલાવ આવી ગયા। ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં। શું કહે છે? ઘણા 20 વર્ષોમાં તો ટ્રેક્ટર આવી ગયું, પશુઓ પાળતા લોકો બંધ થઈ ગયા અને ગાયો અને બળદો હતા નહીં। એના વગર શું થયું તો કે ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં। કેમ? કારણ કે પશુઓ નથી તો પછી એ માટે છાણ પણ ક્યાંથી એકત્ર થવાનું છે? હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા। નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા। એટલે કે પહેલાં જે બીજ હતા એને સાચવતા હતા અને બીજને આપણે બીજા વર્ષ માટે તેનો ઉપયોગ કરતા હતા, પરંતુ આજના સમયમાં શું કરે છે તો આજના સમયમાં લોકો બીજનો સંગ્રહ કરતા નથી, એટલે શું કરે છે તો કે એમણે મોંઘા ખાતર ખરીદવા પડે છે બજારમાંથી, સાથે સાથે નવા પ્રકારના બીજ પણ એવા ખરીદવા પડે છે કે જેથી જીવજંતુઓ સરળતાથી નુકસાન કરે છે।
પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હતો. મોંઘા મોંઘા બિયારણ ખાતરનો તો ઉપયોગ કરવો જ પડતો હતો. સામે આને જીવજંતુઓથી રક્ષણ કરવા માટે શું તો કે તેના જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ તે કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ છીએ કે ખેતીમાં ધીરે ધીરે પરિવર્તન આવે છે. પહેલાં બળદો હળથી ખેતી થતી હતી, પહેલાં જૂના બિયારણોનો ઉપયોગ થતો હતો. જ્યારે અત્યારે જેમ જેમ સમયમાં પરિવર્તન થયું, નવી ટેકનોલોજીનો વિકાસ થયો, તેમ ટ્રેક્ટરથી આપણે ખેતરને ખેડીએ છીએ. અત્યારે નવી નવી સિંચાઈ પદ્ધતિનો વિકાસ થયો છે, ટપક સિંચાઈ પદ્ધતિ છે, એ પદ્ધતિથી આપણે ખેતી કરીએ છીએ. સિંચાઈની સુવિધા વધી છે, નવા યંત્રો આવ્યા છે, નવા નવા બિયારણો આવ્યા છે, રાસાયણિક ખાતરો આવ્યા છે, જેના કારણે ખેતીમાં અવનવા ફેરફારો થયા છે. અરે, તેની ગંધ કેવી ખરાબ છે અને હસમુખના મોટાભાગના પૈસા દવા, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવાના. પેલું જે લાકડામાંની પેટીમાંનું જે બાજરીનું બીજ છે એ કહે છે આ ખેડૂતની વાર્તા કે આ જે દવાનો છંટકાવ કરતા હતા એ દવાના છંટકાવની ગંધ બાપા કેવી ખરાબ હતી, એટલે કે ખૂબ જ તેની ગંધ ખરાબ હતી. અરે, અને એના મોટાભાગના જે પૈસા છે સામાં તો કે દવા, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા. નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા. બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા. જો વિદ્યાર્થી મિત્રો, પરિણામ શું આવ્યું તો કે સિંચાઈની સુવિધા વધી. સિંચાઈની સુવિધા વધી તો મોટાભાગના લોકો શું કરવા માંડ્યા તો કે બોરવેલથી મોટર પંપ દ્વારા પાણી ખેંચવા લાગ્યા. આના કારણે શું થયું તો કે નહેરોના પાણી પણ ઓછા થવા લાગ્યા. ઉપરથી ખર્ચા વધુ ને વધુ, સિંચાઈ માટેનો ખર્ચો, ખાતર માટેનો ખર્ચો, દવા માટેનો ખર્ચો, બિયારણ માટેનો, આમ ખર્ચા વધતાને વધતા જ જાય છે. ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવતી. ખેડૂતો શું, અત્યારે આજની સમયની વાત કરીએ તો કે ખર્ચાને પહોંચી વળવા માટે ખેડૂતો શું કરે છે તો કે ખેડૂતો બેંકમાંથી લોન લે છે. જે નફો થતો હતો તે લોન ભરવામાં જ જતો હતો, એટલે કે જે પણ કંઈ નફો પ્રાપ્ત થતો હતો તે લોન ભરવામાં જ જતો હતો. ખેડૂતે તે દિવસે દિવસે વધારે દેવાદાર બનતો હતો. મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા, એટલે કપાસના ભાવ પહેલા જેવા ઊંચા, એટલે કે પહેલાં જેવા ભાવ કપાસના મળતા હતા એવા ભાવ અત્યારે હાલમાં મળતા નથી, એટલે કે કપાસના ભાવ પહેલાં જેવા મળતા નથી. જમીન પણ પહેલાં જેવી ન હતી. પહેલાં જેવી જમીન ફળદ્રુપ હતી અને પહેલાં જેવું જે જમીનમાંથી ઉત્પાદન થતું હતું એવું ઉત્પાદન આજની જમીનમાંથી થતું નથી. એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને એટલું જ નુકસાન થયું હતું કે હવે તે ક્યાંય સારું ઉગી શકે તેમ નથી. ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલી ભર્યું બન્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આ બીજ પોતાની વાર્તા કહે છે કે ખેડૂતથી કે કેવું પરિણામ આવ્યું કે ખેડૂત શું કરે છે તો કે ખેડૂત ધીમે ધીમે દેવાદાર બને છે. બેંકમાંથી તેને લોન લેવી પડે છે અને જે પણ કંઈ નફો થાય છે એ નફો લોન ભરવામાં જતો રહે છે. આમ શું કરે છે ખેડૂત તો કે પહેલાં જેવા કપાસના ભાવ મળતા નથી. બીજું કે એકનો એક જ પાક લે છે એના કારણે શું થાય છે તો કે જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીનને નુકસાન થાય છે. બીજું તો કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી પણ જમીનની ફળદ્રુપતા ઘટી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ ભર્યું બન્યું. પહેલાં જેટલું ઉત્પાદન થતું હતું એટલું ઉત્પાદન હવે થતું નથી, એટલે આ ખેડૂતને શું તો કે પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલી ભર્યું બન્યું છે. હસમુખ હવે પહેલાં જેવો નથી રહ્યો, તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો. પહેલાં જેવું શરૂઆતમાં તેને જેવી પ્રગતિ દેખાતી હતી એવી પ્રગતિ હવે એને પ્રાપ્ત થતી નથી અને તે હંમેશા ચિંતામાં અને ગુસ્સામાં રહે છે. તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માગતો નથી. તેનો દીકરો છે, ભણેલો છે, તે ખેતી કરવા માગતો નથી. બેંકની લોન પૂરી કરવા માટે તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. તે ઘણી વખત મોડા રાત સુધી ઘરે ન આવતો, ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો. તો વિદ્યાર્થી મિત્રો, એનો દીકરો એના પપ્પાને જોઈને લાગે છે કે આ પપ્પા છે ચિંતામાંને ચિંતામાં રહે છે તો તે ખેતી કરવા માગતો નથી. એટલે કે એમ, એટલે શું કહે છે, ખેતી કરવા માગતો નથી અને તે શું તો કે ટ્રકનો ડ્રાઈવર બને છે. એટલે કે ઘણી વખતે તે શું તો કે મોડા સુધી પણ આવતો હોય છે અને મોડી રાત પણ થઈ જાય છે, કાંઈક 3-4 દિવસ પણ થઈ જાય છે એમને આવતા. તો પછી શું તો કે એના માતા પિતાને ચિંતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ છીએ કે જેમ જેમ સમયમાં પરિવર્તન આવ્યું, ટેકનોલોજીનો વિકાસ થતો ગયો, એમ ટેકનોલોજીના વિકાસ થવાની સાથે સાથે સામે મુશ્કેલીઓ પણ એટલી
આવતી રહી છે. એક દિવસ ઘરમાં કંઈક શોધી રહ્યો હતો. તેણે તેની માતાને પૂછ્યું, બા, દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? શું? એક દિવસ ઘરમાં તે કંઈક શોધી રહ્યો હતો અને તેણે તેની માતાને પૂછે છે કે બા, આપણા દાદાજી લાકડાની પેટીમાં જે બીજ રાખતા હતા તે ક્યાં છે? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે એટલે મારે લાકડાની પેટી જોઈએ છે કે જેમાં હું મારા ટ્રકના સાધનો મૂકી શકું. હવે તેમને સમજાયું ને મેં શા માટે મારી વાર્તા કહી? જો શું કહે છે કે હવે તમને સમજાયું કે મેં આખી વાર્તા શા માટે કહી? કેમ? કારણ કે પછી એમને લાકડાની પેટી યાદ આવે છે. કેમ? કારણ કે પેલો ડ્રાઈવર પણ છે અને પોતાના સાધનો મૂકવા છે. એટલે કે ધીરે ધીરે વર્તમાન સમયમાં શું આવી બધી અવનવી પદ્ધતિઓને કારણે ધીરે ધીરે ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ થયું છે. એટલે આજે બીજે જે ખેડૂતની વાર્તા કહી છે, હસમુખભાઈની વાર્તા, દામજીભાઈ અને હસમુખભાઈની વાર્તા, એ વાર્તા પરથી શું તો કે આ બીજને ભૂલી જાય છે કે નવી નવી ટેકનોલોજીનો વિકાસ કરે છે, પરિણામ શું થાય છે? પરિણામે સમય જતાં એમને જ મુશ્કેલી પડે છે, પોતાના ગુજરાન ચલાવવા માટે પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપ્યું છે કે ચર્ચા કરો ને વિચારો, હસમુખભાઈના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે છે? વિદ્યાર્થી મિત્રો અહીંયા હસમુખભાઈના ખેતર વિશે વાત કરીએ તો કે હસમુખભાઈના ખેતરનું થોડા વર્ષો પછી શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, હસમુખભાઈના ખેતરોમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી તથા એકનો એક પાક લેવાથી ઉપજ શક્તિ ઘણી ઓછી થઈ શકે છે. ખેતી માટે ટ્રેક્ટર તથા અન્ય સાધનો ખરીદવા માટે બેંકમાંથી લીધેલી લોનના હપ્તા પણ તે ભરી શકતો નથી. બેંકે તેની બાકી લોન પેટે ખેતર પોતાના હસ્તક પણ લઈ શકે છે. આ કારણે ભવિષ્યમાં તે ખેતી પણ ન કરી શકે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રગતિ અને વિકાસ વિશે આપણે શું સમજે છે? વિદ્યાર્થીઓ પોતાના શબ્દમાં તમારે વિચારવાનું છે બરાબર, અને આના તમારે અનુભવ તમારે કહેવાના છે કે આજે ખેડૂતોની જે જરૂરિયાત છે, પરંપરાગત બિયારણ છે, ખેતીને બચાવવાના જે ઉપાયો છે, કુદરતી ખાતર અને દવા વગેરે ઉપર કોનો અધિકાર છે, ખેડૂતોનો કે મોટી મોટી વિદેશી કંપનીઓ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખેતરમાં જેટલું પણ કુદરતી ખાતરનો ઉપયોગ કરીશું બરાબર, તેટલું જ આપણને ફાયદાકારક છે. વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરો છે, રાસાયણિક બિયારણો છે, જંતુનાશક દવાઓ છે, આ દવાઓને કારણે શું થાય છે તો કે ધીરે ધીરે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો હોય છે. હવે આગળ છે કે દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું. હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો હતો. તેણે આવું શા માટે કર્યું? તો મિત્રો, સ્વાભાવિક રીતે આપણે સમજી ગયા છીએ કે હસમુખભાઈને જે જે મુશ્કેલી પડી ખેતી કરવાથી, એને જોઈને એનો જે દીકરો છે એ ખેતી કરવા માટે તૈયાર નહીં હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉત્તર છે કે હસમુખનો આધુનિક પદ્ધતિથી ખેતી કરવાનો મોહ તથા કૃત્રિમ ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી ખેતરોની ઉપજ શક્તિ નાશ પામી હતી. ખેતીમાં ઉપયોગમાં લેવા યાંત્રિક સાધનો લોનથી લેવા પડ્યા હતા અને હસમુખે લીધેલું બેંકનું કરજ પણ ખેતીની આવકમાંથી ભરી શકાતું ન હતું. પરેશ આ બાબત જાણતો હોય ને તેણે વિચાર્યું કે હવેના સમયમાં ખેતીમાંથી કંઈ કમાવાનું નથી, તેથી તેણે ટ્રક ચલાવવાનું નક્કી કર્યું. બીજો પ્રશ્ન છે, બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી, તમને શું લાગે છે? તો વિદ્યાર્થી મિત્રો, આનો ઉત્તર છે કે બીજની વાત સાચી હતી. હસમુખે ખેતીની નવી ટેકનિકો, હાઇબ્રિડ બીજ, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી શરૂઆતમાં સારા પાક લીધા. આનાથી હસમુખને ફાયદો પણ થયો, પરંતુ લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા ઘટવા માંડી. આથી પાકની ઉપજ ઘટી, પરિણામે ખેતીની આવક ઓછી થવા માંડી. આવકમાંથી વીજળીનું બિલ, બેંકની લોન અને અન્ય ખર્ચ કાઢવા દેવું કરવું પડ્યું. આમ પ્રગતિને બદલે પડતી થવા લાગી. વળી હસમુખની આધુનિક ખેતીથી બળતો નકામા થયા. ખેતરમાં કામ કરતા લોકો બેરોજગાર થયા. ગાળાને નુકસાન વેઠવું પડ્યું. આથી કહી શકાય કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. આગળનો પ્રશ્ન એ, શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેની પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય? જો હા, તો તે બદલાવ કેવા છે? વિદ્યાર્થી મિત્રો અહીં એક્ઝામ્પલ તરીકે વાત કરવામાં આવી છે કે હા, મારી આસપાસ એવા બદલાવ થયા છે જેની પ્રગતિ થઈ છે એવું કહેવું મુશ્કેલ છે. થોડા વર્ષો અગાઉ અમારા બાજુના ગામમાં એક રાસાયણિક ખાતરની ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી.
આથી તે ગામના યુવાનોને તે ફેક્ટરીમાં નોકરી મળી જતાં તેઓને વધુ આવક થવા લાગી. આથી તેઓ પરંપરાગત ખેતી છોડીને ફેક્ટરીમાં મજૂરી કરવા લાગ્યા હતા. ખેતી બંધ થવાથી જમીન બિનઉપજાઉ બની હતી. રસાયણોની વચ્ચે કામ કરવાના કારણે યુવાનોને શ્વસનતંત્ર, ચામડીને રક્તા રોગો થવા લાગ્યા, જેનાથી તેઓ ખૂબ જ દુઃખી છે. આ વાસ્તવિકતાનો બદલાવ કહેવાય, પરંતુ પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ છે. આગળનો પ્રશ્ન છે કે ચર્ચા કરો અને લખો. આમાં પ્રથમ છે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનો ઉત્તર છે કે રાસાયણિક ખાતરના અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા શું છે. તો ફાયદામાં પહેલું લખવાનું છે, રાસાયણિક ખાતરથી પાકના છોડને તરત જ પોષક તત્વો મળે છે અને પાકના છોડનો વિકાસ થાય છે. બીજું, જમીનમાં ખેતીનું ઉત્પાદન ખૂબ સારું થાય છે. ત્રીજું છે, જંતુનાશક દવાથી પાકમાં પેદા થતી જીવાત નાશ પામે છે અને છોડને નુકસાન થતું અટકે છે, આથી પાક ઉત્પાદન વધે છે. ચોથું છે, ખેતીની આવકમાં વધારો થાય છે. હવે એના ગેરફાયદા કયા કયા છે? તો પહેલું છે કે રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીનની ઉપજ શક્તિ નાશ પામે છે. બીજું છે, ધીમે ધીમે ખેતી એ પાકની આવકમાં ઘટાડો થાય છે. આગળ છે, લાંબા સમયે જમીન રસ અને કસ વગરની થઈ જાય છે અને તેમાં પાકની ઉપજ ઘટે છે. ચોથું છે, જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનમાં રહેલા જંતુઓ અને અળસિયા વગેરે નાશ પામે છે, જેને લીધે જમીનનું બંધારણ બગડે છે. પાંચમું છે, જંતુનાશક દવાઓ વરસાદના પાણીમાં ઓગળી જમીન અને પાણીને દૂષિત કરે છે. છઠ્ઠું, લાંબા ગાળે જમીનનું બંધારણ બગડે છે, જમીન સખત અને બિન ઉપજાઉ બને છે. હવે આગળનો પ્રશ્ન છે કે સજીવ ખેતીના ફાયદા લખો. તો કે સજીવ ખેતીના ફાયદા શું શું છે? તો સજીવ ખેતી કોને કહેવાય? તો કે સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને હાઇબ્રિડ બિયારણના ઉપયોગ વગર કરવામાં આવતી ટકાઉ ખેતી, કે જેને આપણે સજીવ ખેતી કહીશું. હવે તેના ફાયદા શું છે? તો કે જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિ સુધરે છે, પાકની ફળદ્રુપતા જળવાય છે. ત્રીજું છે, જમીનમાં ભેજ જળવાય છે. ચોથું, જમીનમાં ખેડ ઊંડી થાય છે. પાંચ, ખેડ ઊંડી થવાથી વહી જતું પાણી અટકાવી શકાય છે. છ, જમીનમાં રહેલા ખેતીના ઉપયોગી જીવજંતુઓને ખોરાક મળે છે, તેનાથી જમીનમાં તેની વસ્તી વધે છે અને જમીન પોચી થાય છે. સાત, પાકને અનુકૂળ વાતાવરણ પૂરું પડાય છે. આઠ, ખેતરનો કચરો અવશેષ વગર સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, તેનાથી જમીન તેનું સત્વ જાળવી રાખે છે. નવ, ક્ષારીય જમીનનું બંધારણ જળવાય છે. દસ, સાત્વિક અને સ્વાદિષ્ટ શાકભાજી અને ફળો મેળવી શકાય છે. અગિયારમું છે, પાકને સારું ઉત્પાદન હોવાથી બજાર ભાવ સારો મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા સજીવ ખેતીના ફાયદા. હવે આગળ આપેલી છે કે વર્તમાન પત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલો ભેગા કરો અને ચાર્ટ પેપર ઉપર ચોંટાડો અને તેના વિશે ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, વર્તમાન પત્રમાં આવતા ખેતી અંગેના અને ખેડૂતો વિશેના જે અહેવાલો છે એ અહેવાલોને તમારે શું કરવાના છે? તો કે સમાચારપત્રમાંથી તેને એકત્ર કરવાના છે અને તેને ભેગા કરીને ચાર્ટ ઉપર પેપર ઉપર ચોંટાડવાના છે, અને જ્યારે આપણે ક્લાસમાં એકત્ર થઈશું ત્યારે તેના વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સમાચારપત્રોમાં ખેડૂત અને ખેતી વિષય બાબતોની નોંધ અને સમાચાર આપવામાં આવે છે. આનાથી ખેડૂતોના પ્રશ્નો વિશેની માહિતી લોકો અને સરકાર સુધી પહોંચે છે અને ખેડૂતોને ફાયદા પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈશું, પ્રોજેક્ટ આપેલો છે કે તમારા મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે. જૂથમાં ભેગા મળી પ્રશ્નો બનાવો અને જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવો. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રોજેક્ટની પદ્ધતિ છે એ અત્યારે આપણે ઓનલાઈન ક્લાસમાં કરી શકતા નથી, પરંતુ જ્યારે આપણે ક્લાસમાં મળીશું ત્યારે આપણે આ પ્રોજેક્ટ પદ્ધતિ કરીશું, કે જેના દ્વારા તમને ખબર પડશે કે પ્રોજેક્ટને કઈ રીતે કરી શકાય છે. બરાબર, તો આજે ખેતીને લગતા કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે તેની આપણે
ચર્ચા કરીશું અને તેને જૂથમાં ભેગા મળીને આપણે એક યાદી બનાવીશું અને તેનો ઉત્તર આપણે ખેડૂત પાસેથી મેળવીશું. ખેડૂત વર્ષમાં કેટલી વખત પાક લે છે, કયા કયા પાકની ખેતી કરે છે, કયા ખાતર દવાઓ વાપરે છે, પાકને કઈ રીતે અને કેટલું પાણી આપે છે, આ દરેકે દરેક પ્રશ્નના ઉત્તર આપણે એમની પાસેથી મેળવવાના છે. બીજું છે કે તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લો, તેનું અવલોકન કરો, ત્યાંના લોકો સાથે ચર્ચા કરો અને અહેવાલ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે તમે જે જગ્યા પર રહો છો એ જગ્યા ઉપર આજુબાજુમાં કોઈ વાડી આવેલી છે તો વાડીની મુલાકાત લેવાની છે અને તેનું અવલોકન કરી અને તેના લોકો સાથે ચર્ચા કરી અને પછી તમારે તેના વિશે નોંધ લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજની આધુનિક ખેતીથી તમે સૌ પરિચિત જ છો, પરંતુ આજની ખેતીથી આપણે શું આરોગ્ય જમીન વગેરેને જે નુકસાન થઈ રહ્યું છે તેના પર આપણે પ્રકાશ પાડવો જોઈએ. એટલે કે હાલના સમયમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ ગયો છે, વિવિધ રાસાયણિક ખાતરોનો ઉપયોગ થઈ ગયો છે, જંતુનાશક દવાઓનો ઉપયોગ થયો છે, તો તેના કારણે શું થાય છે તો કે આપણું સ્વાસ્થ્ય આરોગ્ય પણ જોખમમાં મુકાય છે અને જમીનને પણ નુકસાન થાય છે. હવે આગળ ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને તેનો અહેવાલ લખ્યો, તમે પણ વાંચો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 5માં ભણતા એક વિદ્યાર્થીઓ છે જેઓ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લે છે, તે અહેવાલ લખ્યો છે. અહેવાલનું આપણે વાંચન કરીશું અને તમારે પણ આવી કોઈ આજુબાજુ તમે રહેતા હોય એની આજુબાજુ કોઈ વાડી આવેલી હોય તો તેની મુલાકાત લેવાની છે અને પછી એનો આ રીતે અહેવાલ લખવાનો છે. ભાસ્કરભાઈની વાડી જે દેહરી ગામમાં આવેલી છે, અમે દૂરથી નાળિયેરના ઝાડ જોયા. બાપરે, એક નાળિયેરના ઝાડ પર કેટલા બધા નાળિયેર! અમને લાગ્યું કે તે બજારમાં મોંઘા રાસાયણિક ખાતર અને દવા વાપરતા હશે, પરંતુ વાડીમાં જોયું તો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. બધી જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પથરાયેલું હતું. એમને દૂરથી તો લાગતું હતું કે આ રાસાયણિક ખાતરનો પ્રતાપ છે, પરંતુ નજીક જાય છે ત્યારે ખબર પડે છે કે જમીન પર સુકાયેલા પાંદડા છે, જંગલી છોડ છે અને ઘાસ પાથરેલું છે. કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે. ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા. આવું કેમ થયું હશે? તો ભાસ્કરભાઈએ કહ્યું કે આ કોટનનો છોડ છે, તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી. તેના પાંદડા કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય છે કે તેમને પાણીની જરૂર છે. કયો છોડ છે? તો કે કોટનનો છોડ છે. અને આ કોટનનો છોડ છે, તેના મૂળ જમીનની ઊંડે સુધી જઈ શકતા નથી અને પછી શું? તો કે તેના પાંદડા કરમાવા લાગે છે, તેમને ખબર પડે છે કે આ છોડને પાણીની જરૂર છે. તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી. તેમની જમીન ફળદ્રુપ છે કારણ કે લીલા સૂકા પાંદડા તથા ઘાસ સડવાથી અને જમીનમાં ભળી જવાથી જમીનને ખૂબ જ સારી બને છે. એટલે કે આવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા નથી. જે લીલા સૂકા પાંદડા અને ઘાસ છે, ઘાસને સડાવે છે અને તેને પછી જમીનમાં ભેળવે છે. અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા. ભાસ્કરભાઈએ જણાવ્યું કે અળસિયા જમીનને અંદરથી ખોદ્યા છે. તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે અને તેના કારણે જમીન પોચી બને છે. તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. અળસિયા એ ખેડૂતના મિત્ર છે. આપણા પ્રથમ સત્રમાં અભ્યાસ કરી ગયા છે. તો અળસિયા શું કરે છે? તો એ જમીનને ફળદ્રુપ બનાવે છે અને હવા તથા પાણીને સરળતાથી જમીનમાં તેના કારણે જઈ શકે છે અને તેના કારણે જમીન પણ પોચી બને છે. પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી કે તેમણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે. અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી દે છે. અળસિયામાં પર પ્રક્રિયા કરી અને એ બધો નકામો જે કચરો છે એને શેમાં? તો કે કુદરતી ખાતરમાં રૂપાંતર કરે છે. તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે જેથી તેમનો વિકાસ સારો થાય છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી ને કેવી રીતે મફતમાં ખાતર પણ તૈયાર થાય છે. પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા. કેવા સ્વાદિષ્ટ ફળો હતા! ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ જ મજા આવી. જૂથના સભ્યો છે પ્રફુલ્લ, હંસા, કૃતિકા, ચિરાગ, પ્રવીણ, વર્ગ 5ક. તો આ 5કના જે વિદ્યાર્થીઓ હોય છે એ જૂથમાં જઈ અને ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લે છે અને તેના વિશે જે અહેવાલ લખ્યો છે તમે અહીંયા જોઈ શકો છો. અને આ ભાસ્કરભાઈ છે એ કુદરતી ખાતર દ્વારા ખેતી કરે છે, તેથી પાકનું ઉત્પાદન પણ સારું એવું થાય છે અને જમીન પણ કેવી ફળદ્રુપ છે. હવે આગળ છે કે બાજરીના બીજની સફર ખેતરથી થાળી સુધી. ચિત્રોને જુઓ અને દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો છો તે કહો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બાજરીના બીજની વાત કરીએ છીએ. તો કે બાજરીનું બીજ ખેતરથી આપણા ખેડૂતની થાળી સુધી રોટલા બને છે ત્યાં સુધી કઈ રીતે આવે છે તેના વિશે અહીંયા વાત કરવામાં આવી છે.
तो अँ विद्यार्थी मित्रों चित्र बे में बाजरी डूंडा खांडणिया में रख्या है तना सांबेला वड़े खांडवा जरा डूंडा में दाणा अलग पड़ जाए अलग करेला बाजरी दाणा तमे चित्र तण में जोई शको। आज आ काम हाथ थी नहीं परंतु मोटा थ्रेसर थी करवामां आवे छे जेने आपणे टेक्नोलॉजी कहीए छीए। एटले कि विद्यार्थी मित्रों अहींया जे बाजरीनो पाक तैयार थाय छे ने बाजरीनो पाक तैयार थया पछी एना जे ऊपरना जे डूंडा छे जेने बाजरिया कहेवामां आवे जेने शुं करे छे के खांडियामां पहेला खांडवामां आवता हता अने एना द्वारा दाणाने अलग करवामां आवता हता परंतु अत्यारे टेक्नोलॉजीनो विकास थई गयो छे थ्रेसर आवी गयुं छे तो वे थ्रेसरनी मददथी तेने सरळताथी आपणे अलग करी शकीए छीए। विद्यार्थी मित्रों अहींया प्रश्नोना जवाब आपे छे तेना प्रश्नोना जवाब आपणे चित्रना आधारे आपीशू तो कि पान नंबर 181 पर तमारे चित्रों आपेला छे चित्रों ने ध्यान थी जोवानुं छे। चित्र नंबर 1 में बाजरीना डूंडा कापवा कई टेक्नोलॉजी नो उपयोग थई शके छे तो विद्यार्थी मित्रों चित्र 1 में तमे जोई शको छो कि एक महिला छे ते दातरड़ाथी बाजरीनो डूंडो कापी रही छे। तो विद्यार्थी मित्रों चित्र 1 में छोड़नुं थड़ कापवामां दातरड़ानो उपयोग थयो छे। आधुनिक मोटा कम्बाइन हार्वेस्टर वडे छोड़ने थड़ साथे कापवामां आवे छे अने डूंडामांथी अनाज छूटू पड़ी स्वच्छ बने छे अने छोड़नो भाग अलग थई जाय छे जे आधे आधुनिक टेक्नोलॉजी छे। चित्र नंबर 4 तमारा विचारे चक्की में कि घंटी में शू थई रह्यु छे। चित्र नंबर 4 जो छो विद्यार्थी मित्रों घंटीनी वात करवामां आवी छे तो विद्यार्थी मित्रों चित्र नंबर 4 में मारा समझवा प्रमाणे चक्की में एटले कि घंटी में बाजरीने दळवामां आवी रही छे अने तेमांथी बाजरीनो लोट बने छे। આગળ છે ચિત્ર નંબર 5 અને 6 માં કઈ પદ્ધતિથી કણક એટલે કે બાંધેલો લોટ તૈયાર કરવામાં આવે છે। આ ચિત્ર નંબર 5 અને ચિત્ર નંબર 6 તો વિદ્યાર્થી મિત્રો ચિત્ર નંબર 5 માં બાજરીના લોટને તાસકમાં એટલે કે તબાસલામાં લેવામાં આવે છે તેમાં પાણી મેળવીને હાથથી ગૂંધવામાં આવ્યો છે અને ચિત્ર નંબર 6 માં ગૂંધીને તૈયાર કરેલો બાંધેલો લોટ તમને દેખાય છે। આગળ છે ચિત્ર નંબર 1-9 જુઓ વિચારો અને તેના આધારે એક નોંધ તૈયાર કરો કે અત્યારે લોટ કેવી રીતે દળવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા જોયું બાજરીને કપાય છે બાજરીના ડૂંડાને પછી ખાંડણીમાં ખાંડવામાં આવે છે ત્યારબાદ એમાંથી બાજરી અલગ કરવામાં આવે છે। આ બાજરીને ઘંટીમાં દળવામાં આવે છે જેમાંથી લોટ તૈયાર થાય છે। આ લોટને પાણી સાથે ગૂંધીને આવી કણક તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ હાથથી તેના રોટલા બનાવવામાં આવે છે અને આ રોટલાને ગેસ કે ચૂલા ઉપર શેકવામાં આવે છે અને અંતે આ રોટલા આ રીતે તૈયાર થતા હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો ચિત્ર નંબર 1-9ની આપણે વાત કરીએ તો કે ચિત્ર નંબર 1-9માં ખેતરમાંથી તૈયાર થયેલી બાજરી આપણા ભોજનમાં રોટલા સ્વરૂપે કેવી રીતે આવે છે તેની પ્રક્રિયા બતાવવામાં આવે છે। જેમાં ચિત્ર નંબર 1ની વાત કરીએ તો કે ખેડૂત ખેતરમાં બાજરી ઉગાડે છે બાજરીનો પાક તૈયાર થાય છે ત્યારે બાજરીના ડૂંડામાં બાજરાના દાણા હોય છે અને ખેડૂત દાતરડા વડે ડૂંડા કાપી લે છે। ચિત્ર નંબર 2 ખેડૂતે કાપેલા બાજરીના ડૂંડા મોટા ખંડણીયામાં નાખે છે અને ખાંડણિયામાં સાબેલા વડે ડૂંડાને ખાંડતા બાજરી છૂટી પડે છે અને આને શું કહેવાય છડવું કહે છે। ચિત્ર નંબર 3 છૂટી પડેલી બાજરીને ઉપડીને સાફ કરવામાં આવે છે આથી તેમાંથી બાજરીનું ભૂસું અને અન્ય કચરો દૂર થાય છે। આ રીતે બાજરીના દાણા મળે છે જેને પ્લાસ્ટિક કે ધાતુના પાત્રમાં એકઠા કરવામાં આવે છે। ચિત્ર નંબર 4 તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો ચિત્ર નંબર 4માં હાથથી ચાલતી ઘંટીમાં બાજરીની દળવાથી બાજરીનો લોટ મળે છે। હવે બાજરીની દળવા વિદ્યુતથી ચાલતી ઘરઘંટી વપરાય છે। ચિત્ર નંબર 5 બાજરીના ઘંટીમાં દળાયેલો બાજરીનો લોટ થાળામાંથી એકઠો કરી સ્ટીલની કથરોટમાં ભરવામાં આવે છે। ચિત્ર નંબર 6 બાજરીના લોટના રોટલા બનાવવા નાની કથરોટમાં થોડો લોટ લઈ તેમાં મીઠું અને થોડું પાણી રેડી હાથ વડે ગૂંધવામાં આવે છે અને બરાબર ગૂંધવાથી નાનો લૂવો બને છે। ચિત્ર નંબર 7 લૂવાને બે હાથથી હથેળી વચ્ચે દબાવતા રહી ગોળ રોટલો ટીપવામાં આવે છે। ચિત્ર નંબર 8 બનાવેલા રોટલાને ચૂલા પર મૂકેલી કલાડી પર બંને બાજુએ શેકવામાં આવે છે અને ચિત્ર નંબર 9માં તમે જોઈ શકો છો કે શેકેલા રોટલાને થાળીમાં ખાવા માટે પીરસવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જોઈ શકો છો બાજરીના બીજની સફર ખેતરથી થાળી સુધી। હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠના અંતે આપણે શું શીખ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે કે આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે તેવું કેવી રીતે કહી શકો છો બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીને આધારે। તો વિદ્યાર્થી મિત્રો આનો ઉત્તર છે કે આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે। પહેલાં લોકો જુદા જુદા અનાજની રોટલી કે રોટલા ખાતા હતા પરંતુ આજે ઘઉંની નાની રોટલી બનાવવામાં આવે છે।
મારા વડીલો પાસેથી મળેલી જાણકારી અનુસાર અનાજને અને પાકને લીધા પછી તેને ખેતરમાં રાખવામાં આવતા અને ત્યારબાદ બળદગાડા વડે તેને ખળામાં લાવતા અને તેમાંથી અનાજ મેળવાતું હતું. હવે આધુનિક યંત્રો દ્વારા ડુંડામાંથી અનાજ છૂટું પાડવામાં આવે છે. પહેલાં લોકો ઘેર હાથથી ચાલતી ઘંટી રાખતા હતા. બે ગોળ પથ્થર વચ્ચે અનાજને દળીને તેનો લોટ બનાવાતો હતો. હવે ઘરે જ ઇલેક્ટ્રિક ઘરઘંટી રાખીને અનાજ દળવામાં આવે છે. હવે તો તૈયાર લોટના પેકેટ પણ બજારમાં મળે છે. આજનો બાળક કદાચ અનાજને ઓળખી પણ શકતો નથી. પહેલાંના સમયમાં લોકોના ખોરાક કરતાં આજની પેઢીના ખોરાકમાં ઘણો બદલાવ આવ્યો છે. હવે લોકો તૈયાર ખોરાકને પેકેટવાળા ખોરાકને પસંદ કરે છે, જેવા કે નૂડલ્સ, પાસ્તા, બ્રેડ, નાસ્તાના પડીકા વગેરે. આધુનિક નારીને પરંપરાગત ભોજન બનાવવું પણ ખૂબ જ કઠિન લાગે છે. લાંબા ગાળે કદાચ એ પણ ભૂલી જવાશે, કારણ કે આજની પેઢી ઘર કરતાં બહાર રેસ્ટોરન્ટમાં જવાનું વધુ પસંદ કરે છે. બીજો પ્રશ્ન છે, જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, ઉત્તર છે કે બધા જ ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો ઘણી બધી મુશ્કેલી ઊભી થાય છે, જેવી કે બધા લોકોને જુદી જુદી વસ્તુઓ ખાવા ન મળે. બીજું, આપણે બધાને એક જ પ્રકારના અનાજથી બનેલી વસ્તુ ખાવા મળે, જેથી તેમાં અરુચિ પેદા થાય. ત્રીજું, ખેડૂતોને પણ તેના ખેતીના પાકની સારી આવક ન મળે. આગળ, કેમ કે ઉત્પાદન વધુ હોય ત્યારે ભાવ નીચા જાય છે. લોકોને ભોજન એ જિંદગીની આવશ્યકતા છે, તેથી આવી પરિસ્થિતિ થાય તો લોકોને ભોજન પ્રત્યે રુચિ ઓછી થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પાઠ 19, કે જેનું નામ છે બીજ કહે છે ખેડૂતની વાર્તા, જેમાં આપણે બીજની પોતાની વાર્તા કહી છે તેને આપણે ધ્યાનપૂર્વક સમજ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ટેકનોલોજી શબ્દનો અર્થ ફક્ત મોટા મશીનો કે યંત્ર પૂરતો સીમિત નથી. ટેકનોલોજીની પ્રક્રિયા એ રીતે પણ છે કે જેના માટે આપણે તકનીકી શબ્દનો પણ ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, લોટમાંથી કણક બાદવી કે લોટને ઘૂંટવો પણ તકનીકી જ છે. લોટ ચાળવો, ધીમે ધીમે પાણી રેડતા જઈને લોટમાં જવું, લોટ ઘૂંટતા જવું, એ પછી કણક થઈ તૈયાર થઈ જાય ત્યારે બધો ભેગો કરી લેવું, આ બધું પણ એક ટેકનોલોજીનો જ એક પ્રકાર છે. પરંતુ પ્રક્રિયા તરીકે સમજવું એ ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ભાગ 2માં આપણે હસમુખ માઈની ખેતી વિશે ચર્ચા કરી કે તેમને અવનવી પદ્ધતિ અને ટેકનોલોજી અપનાવવાથી કેવા પ્રકારની પાછળ મુશ્કેલી પડે છે, કેવા પ્રકાર પોતાના જીવનનું ગુજરાન ચલાવવા માટે કેવી મુશ્કેલીઓ આવી પડે છે તેના વિશે આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે કુદરતી રીતે ખેતી થાય એ આપણા માટે ખૂબ જ સારી એવી બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ભાગ 2માં પાઠને સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યો છે. આ ભાગ 2ને આપણે ધ્યાનથી આ વિડીયોને જોવાનો છે, સાંભળવાનો, સમજવાનો છે. સાથે સાથે પાઠ્યપુસ્તકમાંથી આ પાઠને પણ વાંચન કરવાનું છે કે જેથી તમને સરળતાથી અને જલ્દીથી સમજ પડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પાઠ 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા જે અહીંયા પૂર્ણ કરીએ છીએ, તેની સાથે સાથે આજનો આ વિડીયો પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.